વિસાવદર ભેસાણ મત વિસ્તારના ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદભાઈ રીબડિયાએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં સન 1963થી ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ 1963ની જોગવાઈ ગુજરાત રાજ્યમાં માર્કેટિંગ યાર્ડનું સંચાલન ખૂબ જ વ્યવસ્થિત થતું હતું. ગુજરાતના તમામ ખેડૂતોના વ્યવસ્થાથી ખૂબ જ સંતોષ હતો, પણ કેન્દ્ર સરકારે 3 કાળા કૃષિ કાયદા લગાવ્યા છે. અનુસંધાને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સન 2020નો ગુજરાતમાં સુધારો કરી ખેડૂતોના હકનો હિસ્સો છીનવી લઈ માર્કેટ યાર્ડ અને ખેડૂતોને પાયમાલ તરફ ધકેલી દીધા છે. હાલમાં ગુજરાતમાં 2 પ્રકારના ખેત બજાર ચાલે છે, જેમાં એક સરકારી નિયંત્રણવાળું લાયસન્સ ધરાવતા વેપારીઓ કમિશન એજન્ટો દ્વારા ચાલતું નિયંત્રિત બજાર અને બીજું કોઈપણ નિયંત્રણ વગરનું માર્કેટ યાર્ડની બહાર કોઈપણ જાતના લાગુ વગર ચાલતું બિન અધિકૃત બજાર. કાયદાથી પ્રોત્સાહન મળે છે, જેનાથી ખેડૂતોનું શોષણ થાય છે. મારે આપશ્રીને જણાવવાનું છે કે બિન અધિકૃત રીતે ચાલતા વેપારમાં તોલ માપમાં કોઈ નિયંત્રણ નથી. ગત સાલ કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાળા કાયદા લેવા એના અનુસંધાને ગુજરાત સરકારે વિધેયક પસાર કર્યું હતું. વિધેયક એ હતું ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા અધિનિયમ, એનો વટહુકમ બહાર પાડી અને વિધેયક લાવ્યા, વિધેયક ક્રમાંક 28. માટે આ વિધેયક પસાર થવાથી ગુજરાતને ખૂબ મોટી નુકસાની થવાની છે. અને હવે તો એ 3 કાળા કાયદા કૃષિના રદ થઈ ગયા છે, તો ગુજરાતમાં કેમ હજી રદ નથી થતો? ગુજરાતમાં પણ એના અનુસંધાને રદ કરવો જોઈએ. સરફ પી ગયો અને રિસોટા રહી ગયા એવી વાત છે. ખેડૂતોને પણ નુકસાન છે, માર્કેટિંગ યાર્ડો ખેડૂતની સંસ્થાઓને પણ નુકસાન થશે. મારી સરકારશ્રીને વિનંતી છે, આજે મેં મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે આવનારા બજેટ આજની જે સત્ર છે એની અંદર આ બિલ છે એ રદ થવું જોઈએ. જય જવાન જય કિસાન. ખેડૂતો અને વેપારીના વિવાદમાં ખેડૂતો કોર્ટમાં જઈ શકતા નથી. હાલમાં માર્કેટ યાર્ડ બહારના વેપારમાં સરકારનું કોઈ નિયંત્રણ નથી. યાર્ડની બહાર થતા વેપારનું પ્રમાણ ખૂબ વધી ગયેલું છે, જેના કારણે ઘણી એપીએમસીમાં બંધ પણ થઈ ગઈ છે. પરંતુ હવે થોડા સમય પહેલા લોકસભામાં 3 કૃષિ કાયદા અને કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે, જે ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા અધિનિયમ 2020 ક્રમાંક 28 ગુજરાત રાજ્યના ખેડૂતોના બજાર સમિતિઓના હિતમાં રદ કરવા વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે. ઉમેશ ગેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વિસાવદર.